नमस्कार विद्यार्थी मित्रों, तमारो हार्दिक स्वागत है अपनी सबनी सहियारी यूट्यूब चैनल सरस्वती एजी में। आज ब्रेकिंग न्यूज जी आपने प्राप्त थई रहा है ते धोरण 12 अने धोरण 10 ना रिपीटर विद्यार्थी माटेना छे। बोर्ड परीक्षा लेवाशे के नहीं लेवा एनो आज निर्णय लेवामां आवशे। मित्रों, परीक्षा जे छे ए कैंसल थई शके छे। टूंक समय की अंदर सीबीएसई द्वारा जे बोर्ड की परीक्षा है ये कैंसल करवामां आवी छे अने त्यार बाद गुजरात सरकार जे छे ए आजे फरीथी मीटिंग करी अने एनी अंदर जे छे ए निर्णय लेवामां आवनार छे। तो शू अत्यारे मांगणी थई छे तेनी वात करीशुं। ए पहेला चेनल नी अंदर प्रथम वक्त आव्या छो तो मित्रों चेनल ने नीचे जे सब्सक्राइब नुं बटन आपेलुं छे ए दबावी बाजू में आपेला बेल आइकन नी अंदर नोटिफिकेशन जे छे ए ऑन करी देजो, जेथी करीने ज्यारे पण अमे एज्युकेशन ने लगता विडियो बनावीए त्यारे सौथी पहेला तमने मळी रहे। હવે વાત કરવી છે કે વાલી અને વિદ્યાર્થીઓની અંદર ઉચાટ છે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.92 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય મિત્રો લેવામાં આવનાર છે। પરીક્ષા લેવી કે નહીં એની રાજ્ય સરકાર આજે સત્તાવાર જાહેરાત કરવાની છે મિત્રો, એવું આપણા શિક્ષણ મંત્રી જે છે એમણે જણાવ્યું છે। મોદીના નિર્ણય પછી રાજ્યની બોર્ડ પરીક્ષા અંગે આજે જાહેરાત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીએસઈ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લેવાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાત સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું કરવું એ અંગે વિચારણા કરી હતી। આ વિચારણાના અંતે રાજ્ય સરકારે પરીક્ષા લેવી કે નહીં એ બાબતે બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય જાહેર કરશે એમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું। ગુજરાતની અંદર ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની અંદર 6.92 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે નહીં। સરકાર તો ધોરણ 10ના 3.80 લાખ જે રિપીટર્સ વિદ્યાર્થીઓ છે તેને પણ પાસ કરવા માગે છે, પણ પાસ કરવા કઈ રીતે એ પ્રશ્ન સરકારને મૂંઝવે છે। તો મિત્રો, ધોરણ 10ની અંદર જે રિપીટર છે એમના પણ આ જે છે ખુશીના સમાચાર છે અને ટૂંક સમયની અંદર જે આ નિર્ણય છે એ પણ આવી શકે છે। ધોરણ 12 સાયન્સની અંદર 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ એટલે કે 7 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓને તારીખ 1 જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો। તો મિત્રો, રાજ્યના દરેક જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્રો જે છે એ પણ આપી દેવામાં આવ્યા હતા, ત્યારે ધોરણ 12ની પરીક્ષા લેશે કે નહીં એવું વિશ્વસનીય સૂત્રનું કહેવું છે। તો સીબીએસઈની જેમ ગુજરાતમાં પણ બાળકોની આરોગ્યની ચિંતા કરી અને ફેર વિચારણા થઈ શકે એમ છે અને તમારી જે પરીક્ષા છે એ કેન્સલ પણ થઈ શકે એમ છે। તો મિત્રો, ધોરણ 10ના જે રિપીટર્સ વિદ્યાર્થીઓ છે એમને પણ પાસ કરાશે। આ ઉપરાંત જીઈ અને જે નીટની પરીક્ષા છે એ પણ લેવાશે, પરંતુ ધોરણ 12 અને જે રિપીટર વિદ્યાર્થીઓ છે એમને માસ પ્રમોશન મળી શકે છે। મિત્રો, જ્યારે પણ નિર્ણય આવશે ત્યારે આપણે ફરીથી એક વિડીયો બનાવીને મૂકીશું, તો આ તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।